विद्यार्थी मित्रों आज आप सेशन 3 की अंदर एकम 2.2 नो अभ्यास करीशुं। अगाउ जे आपणे अभ्यास करेला ते ज वस्तु जे पोचने आपणे केरी ऑन करीशुं। जोईए आपणे सूत्रमां आगळ सामान्य एटले के सामान्य थी असामान्य तरफ कहेवामां आवेलुं, सामान्य थी असामान्य तरफ जवुं ए सूत्र विशे आपणे समजीए। हवे सरळ अने सामान्य विषय वस्तु पहेला अने त्यारबाद कठिन अने असामान्य विषय वस्तु होवू जोईए। सामान्य रीते शिक्षकों बाळकोने पोतानी दृष्टिए जुए छे, जे बाबत शिक्षकों माटे सामान्य कहेवाय ते बाळको माटे कठिन होई शके छे। सामान्य अने असामान्य पाठ बाळकोना दृष्टिकोणथी जोवा जोईए नहीं। कहेवामां आवेलुं अहींया के सरळ अने सामान्य जे विषय वस्तु जे छे ए पहेला अने त्यारबाद कठिन अने असामान्य विषय वस्तु जोवा जोईए। सामान्य रीते शिक्षको बाळकोने पोतानी दृष्टि जुए छे, जे बाबत शिक्षको माटे सामान्य छे ते बाळको माटे कठिन होई शके छे। सामान्य अने असामान्य पाठ बाळकोना दृष्टिकोणथी जोवा जोईए नहीं कि अध्यापकोना दृष्टिकोणथी सामान्य विषयों पहला शीखवा जोईए। त्यार पछी कठिन विषयों समावेश करवो जोईए, पहला सामान्य त्यारबाद कठिन विषयों समावेश करवो जोईए। बाळकोने पहला बोल वडे रमवानुं कहेवुं जोईए, त्यार पछी तेना गुण अने लक्षणोनुं वर्णन करी शके। कहेवामां आवेलुं अहींया कि बाळकोने सौ प्रथम बोल जे छे बोल वडे रमवानुं कहेवुं जोईए, त्यार पछी तेना गुणनी वात करवी जोईए, त्यारबाद तेना लक्षणोनुं वर्णन करी शकाय। शरूआतमां दड़ो बाळको माटे रमवानी एक वस्तु छे। शरूआतमां ज्यारे एक बोल बाळकने आपवामां आवे छे ए बोल जे छे एक रमवानी एक वस्तु छे एम मानवामां आवे छे, परंतु शिक्षक ज्यारे तेना गुणोनुं वर्णन अथवा कहेवामां आवेलुं कि ज्यारे शिक्षक अहींया तेना गुणोनुं वर्णन करे छे अथवा बाळक જ્યારે અનેક ઉદાહરણો દ્વારા સામાન્ય સિદ્ધાંતના તારણો તથા વ્યાપક વસ્તુના વ્યાપ અર્થના તારણોથી શીખે તો વધુ કઠિન બાબત પણ તેની સમજમાં આવી જાય છે। કહેવામાં આવેલું પરંતુ જ્યારે શિક્ષક જે છે એ તેના ગુણોનું વર્ણન કરે છે અથવા બાળક જ્યારે અનેક ઉદાહરણો દ્વારા સામાન્ય જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતના જે તારણો તથા વ્યાપક વસ્તુઓ જે છે વ્યાપક વસ્તુઓનું વ્યાપ અર્થના તારણોને શીખી તો વધુ કઠિન બાબતો પણ તેની સમજમાં આવી જાય છે। ઉદાહરણ આપણે જોઈએ, ઉદાહરણ તરીકે જોઈએ કે પ્રાકૃતિક શિક્ષણને લગતા પાઠોમાં બાળકોને ફૂલોના ભાગનું પ્રવચન આપવું। કહેવામાં આવેલું જ્યારે પ્રાકૃતિક જે શિક્ષણ આપવાની વાત થઈ છે એ પ્રાકૃતિક શિક્ષણને લગતા પાઠોમાં બાળકોને ફૂલોના ભાગોનું પ્રવચન આપવું અયોગ્ય ગણાશે, પરંતુ એનું પ્રવચન આપવું અયોગ્ય ગણાશે, પરંતુ બાળકોને અલગ અલગ પ્રકારના ફૂલો બતાવીને બાળકોને શું કરવાનું કે અલગ અલગ પ્રકારના ફૂલો પહેલાં બતાવવાના, બતાવીને તેના રંગો અને તેના સુગંધ, તેના જે રંગો અને તેના સુગંધ જાણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। બાળકોને અલગ અલગ પ્રકારના ફૂલો બતાવવાના, ફૂલો બતાવીના રંગો અને સુગંધ જાણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। ફૂલો વિશે વિવિધ જાણકારી મેળવી લીધી હોય પછી શું કહેવામાં આવ્યું કે ફૂલો વિશે જ્યારે વિવિધ જાણકારી મેળવી લીધી હોય પછી તેના વિવિધ ભાગોની વ્યાખ્યા કરવી જોઈએ। કહેવામાં આવ્યું કે ફૂલો વિશે વિવિધ જાણકારી મેળવી લીધા પછી તેના વિવિધ ભાગોની વ્યાખ્યા કરવી જોઈએ, એ કહેવામાં આવેલું અહીંયા। નેક્સ્ટ ત્યારબાદનું સૂત્ર આવે છે એ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું જોઈએ આપણે। બાળકો જે વસ્તુઓનો સ્પર્શ કરી શકે અને જોઈ શકે તેવી વસ્તુઓ દ્વારા વધુ શીખે છે। કહેવામાં આવેલું કે બાળકો જે વસ્તુઓને સ્પર્શ કરી શકે, જોઈ શકે તેવી વસ્તુઓ દ્વારા વધુ શીખી પણ શકે છે। તેઓ સ્થૂળ પદાર્થો વિશે વિચાર છે, તેઓ સ્થૂળ જે પદાર્થો જે છે તેના વિશે વિચારે છે નહીં કે સૂક્ષ્મ બાબતો વિશે, તેમનો માનસિક વિકાસ ઓછો થયેલો હોય છે, આથી વિચાર શક્તિ તથા કલ્પનાની આવશ્યકતા હોય। કહેવામાં આવેલું આથી વિચાર શક્તિ તથા કલ્પનાની આવશ્યકતા હોય એવી બાબતો એવી વસ્તુઓ સમજતા જ નથી। કહેવામાં આવેલું કે વિચાર શક્તિ તથા કલ્પનાની જ્યારે જરૂરિયાત હોય
એવી વસ્તુઓ સમજતા નથી. બાળકો સ્થૂળ પદાર્થ વિશે ઝડપથી જ્ઞાન કરી શકે. કહેવામાં આવેલું કે બાળકો જે છે અહીંયા સ્થૂળ જે પદાર્થ જે છે એ પદાર્થ વિશે ઝડપથી જ્ઞાન ગ્રહણ કરી લે છે. તેઓ સૂક્ષ્મને પણ સ્થૂળ દ્વારા સમજી લે છે. તેઓ જે સૂક્ષ્મ જે છે એને પણ સ્થૂળ દ્વારા સમજી લે છે. ઉદાહરણ તરીકે એક બાળકને બિલાડી વિશે જાણકારી નથી, પરંતુ જ્યારે તે બિલાડીને જુએ છે અથવા તો આ પાલતુ પ્રાણીથી તે પરિચિત થાય છે તો તેનું બિલાડી વિશેનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. કહેવામાં આવેલું અહીંયા કે એક બાળકને બિલાડી વિશે જાણકારી નથી, પરંતુ જ્યારે તે બાળક કહેવામાં આવેલું કે જ્યારે તે બિલાડીને જુએ છે અથવા તો આ પાલતુ પ્રાણીથી તે પરિચિત થાય છે તો તેનું બિલાડી વિશેનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. અને જ્યારે તે વધુ બિલાડીઓને જુએ છે તો તેનું તે સંબંધી જ્ઞાન વધુ સ્પષ્ટ થઈ જાય છે. આથી આપણે આ નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે વિશિષ્ટ ઉદાહરણો જ સામાન્ય સિદ્ધાંતોને જન્મ આપે છે. કહેવામાં આવેલું કે વિશિષ્ટ ઉદાહરણો સામાન્ય સિદ્ધાંતોને જન્મ આપે છે. સ્પષ્ટ ઉદાહરણો દ્વારા જે વિચારો બાળકો સમક્ષ રજૂ કરવામાં આવે છે તેને બાળકો સરળતાથી સમજી શકે છે. ત્યારબાદ સ્થૂળ પદાર્થો દ્વારા બાળકોની કલ્પનાને વેગ મળે છે. કહેવામાં આવેલું છે સ્થૂળ જે પદાર્થો છે તેના દ્વારા બાળકોને પણ કલ્પના કરવાની વેગ મળે છે. બાળકોને ગણતરી શીખવતી વખતે ઠોસ વસ્તુઓ જેમ કે કહેવામાં આવેલું કે બાળકોને જ્યારે ગણતરી શીખવતી વખતે ઠોસ વસ્તુઓ જેમ કે પથ્થરના ટુકડા વગેરેથી શીખવવામાં આવે તો બાળકો ઝડપથી શીખી શકશે. કહેવામાં આવેલું કે અહીંયા જ્યારે બાળકોને ગણતરી શીખવતી વખતે ઠોસ વસ્તુઓ જેમ કે પથ્થરના ટુકડાઓ વગેરેથી શીખવવામાં આવે તો બાળકો ઝડપથી શીખી શકે છે. 4+5 અથવા અર્થાંત 9 વિચાર બાળકો માટે વ્યવહારિક નથી, પરંતુ એ બધું સારું રહેશે કે જો બાળક પહેલાં 4 પથ્થર પકડે અને પછી 5 તથા પછી એ બધા પથ્થરોની ગણતરી કરીને જાણકારી મેળવે કે આ બધા પથ્થરોની સરવાળો 9 થાય છે. એટલે નાના નાના લાકડીના ટુકડા, પેન્સિલો અને મોતી પણ ગણતરી માટે ઉપયોગી થઈ શકે. કહેવામાં આવેલું કે નાના લાકડીના ટુકડાઓ, પેન્સિલો અને મોતી પણ ગણતરી માટે ઉપયોગી થઈ શકે. છતાં પણ આપણે સ્થૂળ જ નહીં પરંતુ સૂક્ષ્મ તરફ જવું જોઈએ. કહેવામાં આવેલું છતાં પણ આપણે સ્થૂળ જ નહીં પરંતુ સૂક્ષ્મ તરફ પણ જવું જોઈએ. નેક્સ્ટ સૂત્ર આપણે જોઈએ, સમગ્ર પરથી અંશ તરફ જવું. અવિશ્લેષિત સંપૂર્ણ એકમ તરીકે પ્રારંભ કરવાનું ઘણું મહત્વનું છે. કહેવામાં આવેલું અવિશ્લેષિત સંપૂર્ણ એકમ તરીકે પ્રારંભ કરવાનું ઘણું મહત્વ છે. બાળક તેનાથી સંપૂર્ણ પરિચિત થાય છે. કહેવામાં આવેલું બાળક જે છે તેનાથી સંપૂર્ણ પરિચિત થાય પછી તેના અંશો તરફ આગળ વધુ. કહેવામાં આવેલું કે જ્યારે બાળક તેની સંપૂર્ણ રીતે પરિચિત થાય પછી તેના અંશો તરફ આગળ વધવું જોઈએ, જેથી એકમ અંગે વધુ સ્પષ્ટતા મેળવી શકે અને અંતે સમગ્ર તરફ ફરીથી આવવું જોઈએ. દાખલા તરીકે કહેવામાં આવેલું કે કપાસ વિશે માહિતી આપતી વખતે પહેલાં તેનો આરંભ ખેતરો અથવા છોડવાઓથી કરવો જોઈએ. કહેવામાં આવેલું કે કપાસ વિશે જ્યારે માહિતી આપતી વખતે પહેલાં તેનો આરંભ ખેતરો અથવા તો છોડવાઓથી કરવો જોઈએ અને ત્યાર પછી કપાસ દુકાનો સુધી પહોંચે ત્યાં સુધી તેની જે પ્રક્રિયાનું વર્ણન કરવું જોઈએ. કહેવામાં આવેલું કે કપાસ વિશે માહિતી આપતી વખતે પહેલાં તો તેનો આરંભ ખેતરો અથવા છોડવાઓથી કરવો જોઈએ અને ત્યાર પછી કપાસ દુકાનો સુધી પહોંચે ત્યાં સુધી તે પ્રક્રિયાનું વર્ણન કરવું જોઈએ. ભૂગોળ શીખવતી વખતે જમીનને પૃથ્વીનો એક ભાગ છે અથવા જમીન એ પૃથ્વીની સમાન છે એમ કહીને
તેને મહાદ્વીપોમાં વિભાજન કરવું અયોગ્ય ગણાશે. કહેવામાં આવ્યું કે ભૂગોળ શીખવતી વખતે જમીન એ પૃથ્વીનો એક ભાગ છે અથવા જમીન એ પૃથ્વીની સમાન છે એમ કહીને તેને મહાદ્વીપોમાં વિભાજન કરવું એ પણ અયોગ્ય ગણાશે. ત્યાર પછીનું આવે છે વિશિષ્ટથી સામાન્ય તરફ જવું. જોઈએ, સામાન્ય સિદ્ધાંતો રજૂ કરતા પહેલાં બાળકોને વિશિષ્ટ વાસ્તવિક પરિસ્થિતિઓથી માહિતગાર કરાવવા જોઈએ. કહેવામાં આવેલું અહીંયા કે સામાન્ય જે સિદ્ધાંતો એ રજૂ કરતા પહેલાં બાળકોને વિશિષ્ટ જે વાસ્તવિક જે પરિસ્થિતિઓ છે એનાથી માહિતગાર પહેલાં તો કરાવવા જ જોઈએ. કારણ કે વિશિષ્ટ વાસ્તવિક જાણકારી ઝડપથી ગ્રહણ કરી છે. કહેવામાં આવેલું કે વિશિષ્ટ જે વાસ્તવિક જે છે એ જાણકારી ઝડપથી ગ્રહણ કરી શકાય છે. અધિક વાસ્તવિકતાઓના મહાવરાથી બાળકો સ્વયં સામાન્ય સિદ્ધાંતો તાળી શકે. કહેવામાં આવેલું કે જે અધિક વધારાની મોટી જે વાસ્તવિકતાઓના મહાવરાથી બાળકો જાતે જ સામાન્ય સિદ્ધાંતો તાળી શકે. વિશિષ્ટ એટલે અનેક ઉદાહરણો દ્વારા સામાન્ય સિદ્ધાંતોનું અનુમાન કરવું. કહેવામાં આવેલું વિશિષ્ટ એટલે અનેક ઉદાહરણો દ્વારા સામાન્ય સિદ્ધાંતોનું અનુમાન કરવું અને સામાન્ય એટલે તર્ક દ્વારા નિર્ણય કરવો. વ્યાકરણ, વિજ્ઞાન અને ગણિત વગેરેના નિયમો વિશિષ્ટ ઉદાહરણથી સામાન્ય નિયમોનું સિદ્ધાંત પર જ આધારિત છે. કહેવામાં આવેલું કે અહીંયા વ્યાકરણ, વિજ્ઞાન અને ગણિત વગેરેના નિયમો વિશિષ્ટ ઉદાહરણથી સામાન્ય નિયમોના સિદ્ધાંત પર જ આધારિત છે. ઉદાહરણ તરીકે બાળકો સમક્ષ વિવિધ વસ્તુઓનું વર્ણન કરવું. બાળકોની સામે વિવિધ વસ્તુઓનું વર્ણન કરવું, જેમ કે લાલ પેન્સિલ, નાનો છોકરો, સફેદ ગાય વગેરે, અને પછી વિશેષણની વ્યાખ્યા આપવી જોઈએ. જ્યારે વર્ણન કર્યા પછી એની વિશેષણની વ્યાખ્યા આપવી જોઈએ. વધુ ઔચિત્ય માટે વિશેષ ઉદાહરણો સ્થૂળ છે અને સામાન્ય નિયમો સૂક્ષ્મ છે. આ સિદ્ધાંત અનેક ઉદાહરણો દ્વારા સામાન્ય નિયમોની તારવણીની શૈલીમાં ઉપયોગી થઈ છે. કહેવામાં આવેલું કે આ સિદ્ધાંત અને ઉદાહરણો દ્વારા સામાન્ય જે નિયમોની તારવણીની શૈલીમાં ઉપયોગી થાય છે. આ વાતનું ધ્યાન રાખવું અતિ જરૂરી છે કે બાળક જલ્દીથી વિશિષ્ટ વાતોને છોડીને સામાન્ય વાસ્તવિકતાને વિશિષ્ટ વાસ્તવિકતાઓની વ્યાખ્યામાં ઉપયોગ કરી શકે. આ સામાન્ય રીતે પ્રગતિ અને વિવેકની અનુમાનિત પ્રણાલી છે. કહેવામાં આવેલું અહીંયા કે આ વાતનું ધ્યાન રાખવું અતિ જરૂરી છે કે બાળક જલ્દીથી વિશિષ્ટ વાતોને છોડીને સામાન્ય વાસ્તવિકતાને વિશિષ્ટ વાસ્તવિકતાઓની વ્યાખ્યામાં ઉપયોગ કરી શકે. આ સામાન્ય રીતે પ્રગતિ અને વિવેકની અનુમાનિત પ્રણાલી છે અને વ્યવહારમાં મોટે ભાગે સ્થૂળથી સૂક્ષ્મની જેમ જ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સૂત્ર યથાર્થી પ્રતિનિધિ તરફ જવું છેલ્લો જે છે સૂત્ર છે આ પોઈન્ટનો. જોઈએ આપણે બાળકોને સાંસ્કૃતિક અને પ્રતિનિધિ બનેલા ઉદ્દેશ્યોની અપેક્ષાએ વાસ્તવિક, યથાર્થ અને પ્રાકૃતિક લક્ષ વધુ આકર્ષિત કરે છે. કહેવામાં આવેલું કે બાળકોને સાંસ્કૃતિક અને પ્રતિનિધિ બનેલા ઉદ્દેશ્યોની અપેક્ષાએ વાસ્તવિક, યથાર્થ અને પ્રાકૃતિક લક્ષ વધુ આકર્ષિત કરે છે. જ્યારે દ્વારા મુસાફરીની વ્યાખ્યા કરવી હોય તો યોગ્ય એ રહેશે કે બાળકોને નજીકના બંદરો પર લઈ જવા જોઈએ. કહેવામાં આવેલું અહીંયા કે જ્યારે મુસાફરીની વ્યાખ્યા કરવી હોય તો યોગ્ય એ રહેશે કે બાળકોને નજીકના બંદરો પર લઈ જવા જોઈએ, જ્યાં તેઓ જહાજને જોઈ શકે, અંદર જઈ શકે અને એક લઘુ
यात्रानो आनंद मेळवी शके अने त्यारे जहाजनो नमूनो अथवा तेनी तस्वीर बतावामां आवे કહેવામાં આવેલું કે જ્યારે મુસાફરીની વાત થાય છે મુસાફરીની વ્યાખ્યા કરવી હોય તો યોગ્ય એ રહેશે કે બાળકોને નજીકના મંદિરો પર લઈ જવા જોઈએ ત્યાં તેઓ જહાજને જોઈ શકે અંદર જઈ શકે અને એક લઘુ યાત્રાનો આનંદ મેળવી શકે અને ત્યારે જહાજનો નમૂનો અથવા તેની તસવીર પણ બતાવવામાં આવે જહાજનો નમૂનો અને તેની તસવીર બતાવવામાં આવે આ રીતે લાલ કિલ્લો અથવા અજંતાની ગુફાઓ વિશે ભણાવતી વખતે સ્કૂલ અધિકારીઓએ માર્ગદર્શન આપવું જોઈએ કહેવામાં આવેલું અહીંયા કે આ રીતે લાલ કિલ્લો અથવા અજંતાની ગુફાઓ વિશે ભણાવતી વખતે સ્કૂલ અધિકારીઓએ માર્ગદર્શન આપવું જોઈએ કે તેઓ આ સ્થળોને બતાવવાની વ્યવસ્થા કરે અને તે સ્થળ પર આ વાસ્તવિક વસ્તુઓ બતાવવી જોઈએ એ સ્થળ પર લઈ જવાની વ્યવસ્થા કરે બતાવવાની વ્યવસ્થા કરે અને એ સ્થળ પર આ વાસ્તવિક વસ્તુ બતાવવી જોઈએ તથા ત્યાર પછી તેના નમૂના અને ચિત્રો બતાવવા જોઈએ એ વાસ્તવિક વસ્તુઓ બતાવવી જોઈએ ત્યાર પછી તેના નમૂના અને ચિત્રો પણ બતાવવા જોઈએ વાસ્તવિક વસ્તુ તેના પ્રતિનિધિરૂપ નમૂના કે ચિત્ર જે વાસ્તવિક વસ્તુ જોયેલી છે એ તેના જે પ્રતિનિધિરૂપ નમૂના કે ચિત્ર વગેરેથી વધુ અસરકારક હોય છે કહેવામાં આવેલું કે જે કે વાસ્તવિક વસ્તુને બતાવવામાં આવી છે અને ત્યારબાદ એને જે નમૂના કે ચિત્ર એ બતાવવામાં આવે છે તો તેના કરતાં વધુ વધારે અસરકારક વાસ્તવિક વસ્તુ જ રહે છે એટલે યથાર્થ પ્રતિનિધિ તરફ જવું એનું સૂત્ર અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખે છે.